कतार गामना कुबेरनगर एक खाते मां शक्ति ज्वेलर्सना नामे व्यापार करनारा अने वेसुमा रहता पिता पुत्र नवी डिजाइनना दागीना बनावा माटे 11 ग्राहको पासेथी अधधधो कही शकाय तेम 2,42,00,000 रूपियाना सोनाना दागीना लई दुकानदारने घर बंद करी नासी जवा पाम्या हता। जेने लई हाल तो कतारगाम पोलीस मथके फरियाद नोंधावा पामी छे। कतारगाम पोलीस मथकेथी मळती माहिती मुजब मजूरा गेट संकेश्वर कॉम्प्लेक्स नजीक संस्कृति अपार्टमेंटमां रहेता राजेश महेन्द्रकुमार धोका ज्वेलर्स चलावे छे। नवापुरा करवा रोड खाते चोक्सी बजारमां सोनानी चेन बनावानुं पोते काम पण करे छे। ते आरोपी वेसु वीआईपी रोड पर आवेला ग्रीन रेसिडेंसी मळता दिलीप जयंतीलाल सोनी अने तेनो दीकरो विशाल कतारगाम कुबेरनगर एक खाते मां शक्ति ज्वेलर्स नामथी धंधो करे छे। राजेशनी दिलीप साथे 10 वर्षथी धंधाकीय ओळखाण छे। 21 ઓક્ટોબરે વિશાલે રાજેશના કર્મચારીને ફોન કરીને કહ્યું કે તમારી પાસે સારી ડિઝાઇનના દાગીના હોય તો આપી જાઓ। દિવાળી કારણે ડિમાન્ડ વધી છે। રાજેશે 44,00,000 રૂપિયાની કિંમતની સોનાની 831 ગ્રામ વજનની સોનાની ચેન આરોપીઓની દુકાનમાં આપી આવ્યા હતા અને તેનું બિલ તેઓએ પછી આપવાનું કહ્યું હતું। ત્યારબાદ 28મી તારીખે દિલીપની દુકાન બંધ હતી, તેનો સંપર્ક થઈ શક્યો ન હતો। તેના ઘરે તપાસ કરતા ખબર પડી કે પિતા પુત્ર તમામ મિલકત વેચી નાસી જવા પામ્યા છે। પછી ખબર પડી કે અન્ય ગ્રાહકો સાથે પણ કોઈને પણ નવા દાગીના કે તેના અવૈધના રૂપિયા દિલીપ અને વિશાલ નહીં આપીને ભાગી જવા પામ્યા છે। રાજેશ ધોકાએ બંને વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। વધુમાં આરોપીઓ લબ્ધી ઓર્નામેન્ટના માલિક સંદીપ શાહ પાસેથી 28.53 લાખ, વીર જ્વેલર્સના વૈભવ શાહ પાસેથી 21.41 લાખ, રાજેશકુમાર ધોળકિયા પાસેથી 20.67 લાખ, સિદ્ધિ જ્વેલર્સના માલિક દીક્ષિત શાહ પાસેથી 19.63 લાખ, શ્રી સમીર ગોના માલિક હર્ષદકુમાર શાહ પાસેથી 19.14 લાખ, આદિ ઓર્નામેન્ટના માલિક રાહુલ શેઠ પાસેથી 19.24 લાખ, ગોવિંદજી ઓર્નામેન્ટના માલિક દર્શન વેકરિયા પાસેથી 10.38 લાખ સોનાના દાગીના તેઓ લીધા હતા। તે ઉપરાંત પારસ સવાણી, પોપટ ધામલિયા, ભવન સવાણી, સુરેશ ધામલિયા, અલ્પાબેન ધામલિયા, ઈશ્વર માવણી, રમેશ સવાણી પાસેથી પણ 58.56 લાખના જૂના દાગીના લીધા હતા। આમ લાખો કરોડો રૂપિયાનું ઉઠામણું કરી હાલ પિતા પુત્ર ભાગી જવા પામ્યા છે, જેને કારણે સોની બજારમાં હોહા મચી જવા પામી હતી। અઝર કુરેશી સાથે પ્રકાશ વાડા, ડી24 ન્યૂઝ।